જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાછળ આવેલી વ્રજવલ્લભ સોસાયટીમાં પ્લાનિંગ મુજબનો રસ્તો કે જે વાડી વિસ્તારમાંથી પસાર થતો હોય તેને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ખુલ્લો કરાવવામાં આવ્યો હતો। આ વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે વાડીનો રસ્તો ખુલ્લો કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ સમયે કેટલાક લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ મહાપાલિકાએ રસ્તામાં આવતા ઝાડી ઝાંખરા તેમજ બાવળિયા દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો। સ્ટોરી બાય મનસુખ સોલંકી, મા ન્યૂઝ લાઈવ, જામનગર, ગુજરાત। મહાપાલિકાની મંજૂર થયેલ ટીપી સ્કીમ નંબર 2 જે જાડાની મંજૂર ટીપી સ્કીમ છે તેમાં 12 મીટરનો રસ્તો જે છે જેમાં દબાણ જે તે જમીન માલિકો દ્વારા હોય જે ખુલ્લો કરાવેલ ન હોય જેમાં ધોરણસરની નોટિસો ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબની આપી અને આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ ઓફિસર શ્રી એનઆર દીક્ષિત સાહેબ તથા ટીપીડીપી શાખાના શ્રી ગોસાઈભાઈ સહિતના સ્ટાફ દ્વારા આજરોજ આ રસ્તો ખુલ્લો કરાવવાની કાર્યવાહી સવારથી શરૂ કરવામાં આવેલ છે, જેમાં 200 મીટર રસ્તો 12 મીટર તરીકે ખુલ્લો કરી આશરે 3.25 લાખ જેવી ફૂટ જેવી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી 2 જેસીબી તથા ફાયર વિભાગનો સ્ટાફ તેમજ અન્ય સંલગ્ન કચેરીના સ્ટાફ સાથે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે। કયો વિસ્તાર છે? મહાપ્રભુજી બેઠકની પાછળનો વિસ્તાર છે જે જાડાની ટીપી સ્કીમ નંબર 2 તરીકે ઓળખાય છે। ચીકુવાડીથી આગળના ભાગમાં આવેલ સોસાયટીનો વિસ્તાર છે। આપનું નામ ન હતું? એમ બી ગોસાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર, ટીપીડીપી શાખા।